ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ધોરણ 3 માં વિષય ગણિતમાં આપણે શું શીખ્યા? ભાગાકારના દાખલા શીખ્યા, બરાબર ને? એમાં આપણે વ્યવહારુ દાખલા શીખ્યા, તેમાં દાખલા આપ્યા હતા. ત્યાં દાખલા કર્યા લેસનમાં, વ્યવસ્થિત લેસનમાં દાખલા ગણવાના છે, બરાબર છે? હવે આપણે આવ્યા છીએ પાઠ 13, સ્માર્ટ ચાર્ટ. પાઠ 13, સ્માર્ટ ચાર્ટ. હવે સ્માર્ટ ચાર્ટ છે, બરાબર છે? તો જોઈએ સ્માર્ટ ચાર્ટમાં શું આવે છે. તો કે જુદા જુદા રંગના ફૂલો. તમને અહીંયા જુદા જુદા રંગના ફૂલો દેખાય છે. હા, તમે કદી બગીચામાં ગયા છો? હા, બરાબર ને? તમે બગીચામાં તો ગયા છો ને? તો શું, હા, તમે કેવા રંગના ફૂલો જોયા છે? શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? હા, વધારે મોટા ભાગના ફૂલો કેવા હોય છે? પીળા રંગના હોય છે. પણ અમુક ફૂલો વાદળી હોય, કોઈ નારંગી હોય, લાલ હોય, વાદળી, જાંબલી, અલગ અલગ કલરના હોય છે. હવે ફૂલોનો રંગ, ફૂલની સંખ્યા. વાદળી રંગના અહીં આપણે જોવાના છે, વાદળી રંગના ફૂલો કેટલા છે ગણીને અહીંયા ફૂલની સંખ્યા લખવાની છે, બરાબર? તો અહીંયા રે 1 2 3 4 5 6 7 8 9. વાદળી રંગના ફૂલોની સંખ્યા કેટલી છે? 9. તો અહીં આપણે લખશું, બધા પાઠ્યપુસ્તકમાં લખતા જજો સાથે. પાઠ્યપુસ્તક ખોલ્યું, એટલે પાઠ્યપુસ્તક ન ખોલ્યું હોય તો ખોલી લો, પછી પેન્સિલ રબર સાથે લઈને બેસો. મારી સાથે અહીંયા કોષ્ટક પૂરતું જોવાનું છે. હવે લાલ રંગ છે, તો લાલ રંગના ફૂલો કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. લાલ રંગના ફૂલો કેટલા થયા? 7. નારંગી અહીંયા છે, જુઓ નારંગી રંગના ફૂલો 1 2 3 4 5. જાંબલી રંગના ફૂલો કેટલા છે? ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10. જાંબલી રંગના ફૂલો 10 છે. આ થયું આપણું કોષ્ટક. યોગ્ય ફૂલ દોરો કેટલા છે તે લખો. હવે સૌથી વધુ ખાલી જગ્યા છે કેટલા છે? ચલો આપણે અહીંયા ફૂલની મેં સંખ્યા લખી નાખીશ આગળથી જોઈને, બરાબર છે? કે વાદળી રંગના 9 છે, નારંગી રંગના 5 છે, જાંબલી રંગના 10 ફૂલ છે, અને રેડ રંગના, લાલ રંગના 7 છે. તો આમાંથી સૌથી વધુ કયા રંગના ફૂલ છે? તો કે જાંબલી રંગના. અહીંયા લખશો સૌથી વધુ જાંબલી છે. કેટલા છે? તો 10. હવે સૌથી ઓછા ખાલી જગ્યા છે કેટલા છે? ચલો આમાં સૌથી ઓછા કોણ છે? તો કે નારંગી રંગના 5 છે. તો અહીંયા લખશો સૌથી ઓછા નારંગી, અને કેટલા છે? તો 5. હવે ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા વધારે છે, અહીંયા ધ્યાન આપજો. ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા વધારે છે, તો હું એમ લખી શકું નારંગી કરતા લાલ વધારે છે. લખી શકાય ને એમ? હા, કારણ કે નારંગી 5 છે, લાલ 7 છે. ઓછા હોય એને પહેલા લખવા પડશે. કેમ? કે નારંગી કરતા લાલ વધારે છે. હવે તમે એમ પણ લખી શકો કે નારંગી કરતા વાદળી વધારે છે, નારંગી કરતા જાંબલી વધારે છે, કે લાલ કરતા જાંબલી વધારે છે, વાદળી વધારે છે, બરાબર છે? પણ ઓછા હોય તે ફૂલની સંખ્યા આપણે અહીંયા પહેલા લખીશું, વધુ ફૂલ હોય તો અહીંયા લખીશું, બરાબર? પણ અહીંયા હું લખું છું પહેલા, નારંગી કરતા લાલ વધારે છે, પછી લાલ કરતા વાદળી વધારે છે. લખાય ને આમ, લાલ કરતા વાદળી વધારે છે. હવે અહીંયા આપણે નીચે જોઈએ, આપણે રસ્તા પર શું જોઈએ છીએ? ટ્રાફિકનું ચિત્ર તમને દેખાય છે? ટ્રાફિકનું ચિત્ર દેખાય છે, તે આપણે ભરવાનું છે. જુઓ તો તેમાં તમને શું શું દેખાય છે? બસ, સ્કૂટર, મોટર, પછી હાથ લારી દેખાય છે, સાયકલ વગેરે આપણને દેખાય છે. હવે આપણે આગળ વધીએ.
હવે આ સ્માર્ટ ચાર્ટમાં ઘોડો ઘોડે સવાર વગર આવી શકશે નહીં, ઘોડો ઘોડે સવાર વગર આવી શકશે નહીં. હવે મુસાફરીની રીત છે, આપણે ટ્રાફિકનું જોયું ને ચિત્ર, બરાબર છે? મુસાફરીની રીત છે ને, તેમાં કેટલા માણસો જાય છે? તો ચાલીને જતા માણસો કેટલા છે? તો કે ગણો તો 1, 2, 3, 4 અને 5 આ શું છે? ચાલીને જતા માણસો છે. તો આપણે કોઠામાં શું લખીશું? 5. પછી સાયકલ છે તો સાયકલમાં 5 જાય છે, સ્કૂટરમાં 6 જાય છે, બરાબર છે? કારમાં 3, બસમાં ગણ્યા તો 21 થયા. હાથ લારી કેટલી છે? તો કે 2 છે, બરાબર છે? આવી રીતે આપણે આ કોઠો બનાવ્યો છે. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે? ચલો, કઈ રીત સૌથી વધુ જોવા મળી? તો કે બસ, બરાબર છે? બસમાં 21 જણા જાય છે. અહીંયા લખશું બસ. મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે? મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળ્યું? તો આવશે હાથ લારી. મુસાફરીમાં ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટર એક જ છે. જુઓ, હવે ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતા વધુ છે. કોના કરતા વધુ છે? તો કે સ્કૂટર કરતા વધુ છે. આવે ને, ચાલીને જતા માણસોની સંખ્યા સ્કૂટર કરતા વધુ, ચાલીને જતા લોકોની સંખ્યા હાથ લારી કરતા વધુ છે. હાથ લારી કરતા વધુ છે. બસની સંખ્યા કરતા ખાલી જગ્યા ઓછી સંખ્યામાં છે. બસ કરતા સૌથી ઓછી સંખ્યા કોની છે? તો કે કારની. તો બસની સંખ્યા કરતા કારની સંખ્યા, કાર ઓછી સંખ્યામાં છે. તમને 6 અંક કેટલી વાર મળે છે? શું તમે પાસાથી રમ્યા છો કોઈ? શું તમે કોઈ રમત પાસાની મદદથી રમ્યા છો? જો આ દેખાય છે, શું છે? પાસો છે. પાસાની જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે એ તમે જોયા હશે એટલે ઓળખતા હશો, બરાબર છે? કે પાસાની જુદી જુદી સપાટી પર જુદા જુદા ટપકા હોય છે, એટલે કે એક બાજુ 1, 2, 3, 4, 5 અને 6 સુધીની સંખ્યાઓ હોય છે. હવે પાસો નાખો, હવે તમારે પાસો નાખતો જવાનો છે, બરાબર છે? પાસો નાખતા ઉપરની સપાટી પર તમને કેટલા ટપકા મળ્યા તે તમારે જે મળે તે અહીંયા લીટી કરતી જવાની છે, બરાબર? દરેક દાવમાં તમને જેટલા અંક મળે તે અંક સામે કોઠામાં આવી રીતે ઊભી લીટી કરવાની છે. અને તમારે પાસો કેટલી વખત ફેંકવાનો છે? 30 વખત પાસો ફેંકો. અને દરેક વખતે જે અંક મળ્યા હોય તે મુજબ ખાનામાં નિશાની કરો. ચલો, અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ. ઉદાહરણ તરીકે રાબિયા, તેનો પાસો 30 વાર ફેંકે છે. તેને 3 ઉપર આવ્યા હોય એવા 5 ખાના મળે છે. તેને ખાનામાં 5 કરી હવે ગોઠો ભરો. એટલે કે તમારે આવી રીતે પહેલાં રાબિયાની જેમ આપણે પણ ખોટો ભરવાનો છે. પણ અહીંયા હું આ તમારે હોમવર્કમાં રહેશે, બરાબર છે? તમારે પાસો લેવાનો છે, આમાં ઉછાળીને નાખો પાસો, એટલે ઉપર જે તમારે જે ટપકા આવે, તો ધારો કે 1 આવે તો 1 લીટી કરશો એકના ખાનામાં, બરાબર છે? 2 આવે તો 2ના ખાનામાં લીટી કરશો, બરાબર છે? એવી રીતે તમે 30 વખત પાસા ઉછાળીને અહીંથી લીટી કરતા જવાની છે. પછી આ ઉછાળા પછી તમારે 30 વખત અહીંયા લીટી થશે, તમારી લીટી કુલ કેટલી થશે? 30, બરાબર? તમે જેટલી વખત ઉછાળો એટલી એક લીટી કરવાની. જે આવે, જો 5 આવે તો 5ના ખાનામાં એક લીટી કરવાની, 4 આવે તો 4ના ખાનામાં એક લીટી કરવાની છે. પછી આમાં બધાના જવાબ અલગ અલગ આવશે, બરાબર છે? આમાં બધાના જવાબ અલગ અલગ આવશે, એટલે આ તમારા હોમવર્કમાં રહેશે. પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવે, તમે અહીંયા પાસો ઉછાળ્યું હોય એમાં તમારે જોઈ જોવાનું કે કયા સપાટી મારે વધારે છે. જે લીટી તેમાં ખાનામાં લીટી વધારે હોય તો અહીંયા તમારે 2 ખાનામાં હોય તો અહીંયા તમે પાસો દોરી, અને જે 2 ટપકા હોય તો 2 ટપકા કરવાના, 3 હોય તો 3. જે સપાટી તમારે વધુ વખત આવી હોય એ સપાટી તમારે દોરવાની રહેશે, બરાબર છે? પછી તમારે કેટલી વખત 6 સપાટી ઉપર આવી, તો તમારે 6ની સપાટીનું ખાનું જોવાનું,
તમે જેટલી લીટી આવી છે ગણીને અહીંયા લખવાનું. પછી કે ચાર સપાટી કરતા ખાલી જગ્યા સપાટી વધુ વધાવી, એ ચારની સપાટીની લીટી ગણવાની તમારે આવી હોય ને એ પણ, અને એ લીટીને ગણી તમારે એથી વધારે લીટી કયા ખાનામાં છે, તો જે ખાનામાં હોય એટલા ટપ્પા તમારે દોરવાના રહેશે. બરાબર છે, આ તમારું હોમવર્ક છે. ખાસ ધ્યાન આપજો, 30 વખત પાછો ઉછાળીને આ આપણે હોમવર્કમાં જાતે કરવાનું છે. સમજાવ્યું છે, ન સમજ પડે તો ફરીવાર વિડીયો જોજો એટલે તમને સમજ પડી જશે. તમારી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવો, તમારી આસપાસના લોકો તેની સાથે સાથે તેમની મનપસંદ મીઠાઈ અંગે વાત કરો અને કોઠામાં ભરવાની છે. મનપસંદ મીઠાઈ કઈ કઈ છે આપણે જોઈએ. પહેલા જલેબી, પછી શું આવશે, કાજુ કતરી. આપણે ગમે તે મીઠાઈનું નામ લખી શકીએ પણ અહીંયા આપણે કાજુ કતરી લખીએ. પછી પેંડા, બધાને ભાવે છે, મોઢમ પાણી આવ્યું, મને પણ આવ્યું. ગુલાબ જાંબુ, પછી રસગુલ્લા. હવે કઈ મીઠાઈ બાકી રહી? બરફી. બરાબર છે, આ આપણે લખ્યા મીઠાઈના નામ. હવે આપણે આના પરથી આપણે આપણી રીતે સંખ્યા હું અહીંયા લખું છું. બરાબર છે, કારણ કે આપણે અત્યારે કોઈને પૂછવા જવાના નથી. બરાબર, તો જલેબી ધારો કે 6, કાજુ કતરી 15ને પસંદ છે, પેંડા 12, ગુલાબજાંબુ 10, રસગુલ્લા 5ને અને બરફી 4ને. બરાબર છે, આવી રીતે મેં મારી રીતે લખેલું છે. હવે આ કોઠો ભરાઈ ગયો પછી કોઠા ઉપરથી આપણે જવાબ આપવાનો છે. આપણે જેમ પાસાનો કોઠો ભરાઈ જાય, પાસાનો કોઠો ભરાઈ જાય પછી આપણે કેમ એને સવાલનો જવાબ આપીએ, એવી જ રીતે આ કોઠો ભરાઈ જાય છે પછી આપણે અહીંયા એના સવાલના જવાબ આપવાના છે કે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે. ચલો, કઈ તમને એમ લાગે છે જે વધુ સંખ્યા હોય માણસોની એ સૌથી વધુ મનપસંદ મીઠાઈ હોય? તો આમાં સૌથી વધુ કોને પસંદ છે? કાજુ કતરી 15 જણાને. તો અહીંયા શું લખશું? સૌથી વધુ મનપસંદ મીઠાઈ. અહીંયા આપણે 15 નહીં લખવાનું, મીઠાઈનું નામ લખવાનું છે. બરાબર છે, તો અહીંયા હું શું લખીશ? કાજુ કતરી. હવે સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે? ચલો, તો ઓછી સંખ્યામાં કોણ છે? તો કે બરફી. તો સૌથી ઓછી મનપસંદ મીઠાઈ છે બરફી. હવે ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતા વધુ પસંદ કરવામાં આવી, એટલે કે મીઠાઈનું નામ છે. બરાબર છે, તો એ મીઠાઈને ખાલી જગ્યા કરતા વધુ પસંદ કરવામાં આવી, તો આપણે એમ બોલી શકીએ કે રસગુલ્લાને બરફી કરતા વધુ પસંદ કરવામાં આવી. બરાબર, વાક્ય બરાબર બને છે? હા, કે રસગુલ્લા વધુ છે અને બરફી ઓછી છે, એટલે કે આપણે વધુને પહેલા નામ લખવાનું છે. બરાબર, તો કે રસગુલ્લાને બરફી કરતા વધુ પસંદ કરવામાં આવી. તેવી જ રીતે અહીંયા પણ આપણે આ રીતે બરફીના વધુ પસંદ હોય એને પહેલા લખશું, ઓછી પસંદ હોય એને પછી લખી શકે. તમે ગમે તે મીઠાઈના નામ લખી શકે. ચલો આપણે લખીએ, કાજુ કતરીની કોના કરતા વધુ પસંદ કરવામાં આવી? પેંડા કરતા વધુ પસંદ કરવામાં આવી. હવે પેંડાને ગુલાબજાંબુ કરતા વધુ પસંદ કરવામાં આવી. પછી ગુલાબજાંબુ કરતા કોને વધુ પસંદ કરવામાં આવી? ગુલાબજાંબુને જલેબી કરતા વધુ પસંદ કરવામાં આવી. બરાબર છે, આવી રીતે આપણે વાક્ય લખી શકીએ. તમારા મિત્રોને તેમના ઘરમાં કેટલા માણસો રહે છે તે પૂછો અને કોઠો ભરો. મારે ભેગા રહેતા સ્માર્ટ ઘોડાઓનો સ્માર્ટ કાર્ડ બનાવવો જોઈએ. એ કે છે ઘોડાઓનો આ વિચાર છે કે મારે ઘોડાઓનો સ્માર્ટ કાર્ડ બનાવજો. આપણે શોનો બનાવીએ છીએ? માણસોનો. બરાબર છે, ભેગા રહેતા માણસોની સંખ્યા અને કેટલા પરિવાર છે. ચલો આપણે એક ગામનું જોઈએ તો એકલા રહેતા હોય એવા કેટલા પરિવાર છે? તો એકલા રહેતા હોય એવા 4 પરિવાર છે. બે જ માણસો રહેતા હોય એવા 8 પરિવાર છે. 3 માણસો રહેતા હોય એવા
કેટલા પરિવાર છે? તો કે એવા 12 પરિવાર. ચાર માણસો રહેતા હોય એવા 100, પાંચ માણસો રહેતા હોય એવા પાછા 10 જ પરિવાર છે, છ માણસો રહેતા હોય એવા 9 પરિવાર છે, અને 7 માણસો રહેતા હોય એવા કેટલા માણસો છે, પરિવાર છે? તો કે એવા 6 પરિવાર છે, અને 8 માણસો રહેતા હોય એવા 3 પરિવાર છે. 8 માણસો પછી શું આવશે? 9 માણસો. 9 માણસો રહેતા હોય એવો એક જ પરિવાર છે, બરાબર છે? હવે આપણી રીતે અટકળ્યા પૂરવાના છે. હવે અહીંયા જોઈએ સવાલનો જવાબ. આ કોષ્ટક બનાવીને કે પછી આપણે સવાલનો જવાબ જોવાના છે. મોટાભાગના પરિવારમાં ખાલી જગ્યા વ્યક્તિઓ રહે છે, એટલે આમાંથી વધારે પરિવાર કયો છે? તો કે 100, બરાબર ને? તો મોટાભાગના પરિવારમાં કેટલા માણસો રહે છે? તો કે 4 વ્યક્તિઓ રહે. મોટાભાગના પરિવારમાં 4 વ્યક્તિઓ રહે છે. એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા ખાલી જગ્યા છે. એક જ ઘરમાં રહેતી, એટલે કે એક જ ઘરમાં રહેતી, એક જ ઘરમાં રહેતી સૌથી ઓછા વ્યક્તિઓની સંખ્યા, સૌથી ઓછા વ્યક્તિઓ રહેતા હોય એવું કેટલું કયા છે? તો કે એક જ વ્યક્તિ રહી ને રહી, તો અહીંયા આવશે 1. 4 માણસો રહેતા હોય તેવા પરિવારની સંખ્યા કેટલી છે? ચલો, 4 માણસો રહેતા હોય એવા પરિવારો કેટલા છે? તો કે 100. તો અહીં આપણે લખીશું 100. તમારા સહપાઠી મિત્રો, આજે નાસ્તામાં શું લાવ્યા છે? શોધો અને લખો. તમે નાસ્તામાં અલગ અલગ વસ્તુઓ લાવો છો ને, તો અહીં આપણે નાસ્તાની વસ્તુઓ લખીએ, બરાબર છે? બિસ્કીટ, પછી બટાકા પૌવા, પછી શું નાસ્તામાં લાવો છો? વેફર, પછી ભાખરવડી લાવો છો ને, પછી શું નાસ્તામાં આવશે? સેન્ડવિચ, બરાબર છે? અહીંયા અલગ અલગ બધા વિદ્યાર્થીઓ નાસ્તા લાવે છે, પણ આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણે લખવાની છે. તો શું આવશે? બિસ્કીટ કેટલા વિદ્યાર્થીઓ લાવ્યા? 7. બટાકા પૌવા 3. વેફર 10 વિદ્યાર્થીઓ લાવ્યા. ભાખરવડી 5 અને સેન્ડવિચ પણ 5 જ લાવ્યા, બરાબર છે? હવે જોઈએ મોટી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ લખો. ચલો, મોટી સંખ્યામાં બાળકો શું નાસ્તો લાવ્યા છે? વેફર લાવ્યા છે ને, વેફર. તો અહીં આપણે વેફર લખીશું. ઓછી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ, ઓછી સંખ્યામાંથી કોણ છે? તો કે 3 નંબરમાં બટાકા પૌવા. બટાકા પૌવા ઓછી સંખ્યામાં લાવ્યા છે. આવી રીતે આપણે કોષ્ટક બનાવીને લખવાનું. હવે આ આપણે લેસન આપ્યું છે એ પૂરું કરવાનું છે, પાસાવાળું, બરાબર છે? પાસો ન હોય તો, ઘણા પાસે પાસો નહીં હોય તો આપણને પાસો બનાવતા આવડે છે. તમે વેકેશનમાં એ જ કર્યું છે, બરાબર છે ને? તો આવો પાસો જાતે બનાવી, બરાબર છે, કાગળનો, અને ઉછાળજો અને વિગતો ભરજો.